હેલો નમસ્કાર દોસ્તો, મારો બનાસ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આ વિડીયોમાં આપણે મોસ્ટ ટાઈમ પી આ 25 પ્રશ્નો જોઈશું જનરલ નોલેજના. તો દોસ્તો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તેની સાથે બેલ આઇકન પર પ્રેસ કરી લેજો, જેથી કરીને તમને અમારા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન પણ મળતી રહે. તો ચલો દોસ્તો, શરૂ કરીએ આજનો આ વિડીયો. દોસ્તો, પ્રશ્ન પહેલો છે, ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો રાજ્ય છે રાજસ્થાન આવશે. પ્રશ્ન નંબર બે, મેગેનીઝ તો રસી આવે તો બોક્સાઇટમાં કયો દેશ આવશે? તો જમૈકા આવશે. ભારતમાં સૌથી વધુ ખનિજ તેલનું ઉત્પાદન કયા ક્ષેત્રમાંથી થાય છે? તો બોમ્બે હાઈમાંથી. પ્રશ્ન નંબર ચાર, કર્ણાટકમાં કયું પરમાણુ વિદ્યુત મથકનું કેન્દ્ર છે? તો કઈ ગામ. પ્રશ્ન નંબર પાંચ, મોટા કદના જહાજ બોધગામ ક્ષેત્રે કયું કેન્દ્ર જાણીતું છે? તો કોચી. પ્રશ્ન નંબર છ, ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની કઈ છે? તો બેંગ્લોર. પ્રશ્ન નંબર સાત, નીચે આપેલ પૈકી કયું ચોડકું ખરું નથી તે શોધીને લખો? તો આની અંદર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ બેંગ્લોરમાં થાય, ખાતર ઉદ્યોગ સિંદ્રી, પછી સી છે કૃત્રિમ કાપડ ઉદ્યોગ ચેન્નાઈ છે, એક ખોટો વિકલ્પ છે. તો અને વિકલ્પ ડી જોઈએ તો ઊની કાપડનો ઉદ્યોગ મુંબઈમાં થાય છે. તો આમ કૃત્રિમ કાપડનો ઉદ્યોગ ચેન્નાઈ એક ખોટો વિકલ્પ છે. પ્રશ્ન નંબર આઠ જોઈએ, ભારતનું સૌથી મોટું જળવિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે? તો તમિલનાડુમાં. પ્રશ્ન નંબર નવ જોઈએ તો માધવપુર તો સૌર ઉર્જા છે, એવી જ રીતે પવન ઉર્જામાં કયું આવશે? તો લોબા, એ પવન ઉર્જાનું છે. પ્રશ્ન નંબર દસ, ગુજરાતમાં નીચેની પૈકી એક બંદર નથી? તો ઓખા દ્વારકા અને કંડલા ગુજરાતમાં આવેલ છે, અને જે ડાકોર એ બંદર નથી. પ્રશ્ન નંબર અગિયાર, વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો ખેતીની. પ્રશ્ન નંબર બાર, ઈસવીસન 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલ સુધારાઓમાંથી નીચેનામાંથી કઈ એક બાબત ન હતી? તો રાષ્ટ્રીયકરણ. પ્રશ્ન નંબર તેર, રૂપિયાની ખરીદ શક્તિ ઘટવાનું મુખ્ય કારણ કયું છે? તો ભાવ વધારો. પ્રશ્ન નંબર ચૌદ, રાજ્ય સંચાલિત સેવાઓના અમુક ભાગનું સંચાલન કઈ પેઢીઓને આપવામાં આવ્યું છે? તો ખાનગી ક્ષેત્રની. પ્રશ્ન નંબર પંદર જોઈએ, પ્રદૂષણ અટકાવવા કયું પરિબળ જરૂરી છે? તો પ્રાકૃતિક વાયુ. પ્રશ્ન નંબર સોળ જોઈએ, સરકારી અંકુશો અને નિયમો ક્રમશઃ ઘટાડતા જઈને બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણય લેવામાં આવે છે તેવી વ્યવસ્થા એટલે આર્થિક ઉદારીકરણ વ્યવસ્થા કહેવાય. પ્રશ્ન નંબર સત્તર જોઈએ, બેરોજગારી ઘટાડવા કયું પરિબળ અવરોધક છે? તો વસ્તી વધારો. પ્રશ્ન નંબર અઢાર જોઈએ, કઈ બેંક ધિરાણ નીતિનું નિયંત્રણ કરે છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પ્રશ્ન નંબર ઓગણીસ જોઈએ, કેન્દ્ર સરકારે ગ્રાહક સુરક્ષાના અમલ માટે કયા કમિશનની રચના કરી છે? તો રાષ્ટ્રીય ગ્રાહક પંચ જે કમિશનની રચના કરવામાં આવેલી છે કેન્દ્ર સરકાર દ્વારા, ગ્રાહક સુરક્ષાના અમલ માટે રાષ્ટ્રીય ગ્રાહક પંચ. મહિલા. પ્રશ્ન નંબર વીસ જોઈએ, તો મહિલા વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવ્યું હતું? તો 1975ને મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું, 1975. પ્રશ્ન નંબર એકવીસ જોઈએ, નક્સલવાદી વિસ્તાર કયા રાજ્યમાં આવેલો છે? તો પશ્ચિમ બંગાળમાં. પ્રશ્ન નંબર બાવીસ જોઈએ, આતંકવાદીઓ કઈ પ્રવૃત્તિઓ કરતા નથી? તો લોકો સાથે ભાતૃભાવથી વર્તે છે, આવી પ્રવૃત્તિ એક આતંકવાદી ન કરે છે કે સ્વાભાવિક છે. પ્રશ્ન નંબર ત્રેવીસ જોઈએ, નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ અસામાજિક નથી? તો દાણચોરી, કાળાબજાર, શાસ્ત્રોની ગેરકાયદેસર ફેરાફેરી, સરકારી નોકરી. તો આમાં જે સામાજિક નથી તો નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ અસામાજિક? તો અસરકારી નોકરી. પ્રશ્ન નંબર પચીસ જોઈએ, મિત્રો, આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની જાણકારી ઓછી હોવાનું કારણ કયું છે? તો એની જવાબ આવશે, સાક્ષરતાનો નીચો દર છે એના કારણે. તો ફ્રેન્ડ્સ, આ હતા આજના મોસ્ટ ટાઈમ પી 25 પ્રશ્નો. જો દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો દોસ્તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય.